નમસ્કાર, હું કલ્યાણ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠમાં પીએચડી નો અભ્યાસ કરું છું. છેલ્લા બે દિવસથી એટલે કે ગઈકાલથી ભારતીય સમુદાય શિક્ષણ સંઘની નવજીવનની બાજુમાં આવેલી શાખાની અંદર બે ત્રણ દિવસથી એક શિબિર ચાલી રહી છે. એની અંદર સર્જનાત્મક સાહિત્યનું લેખન અને પઠન, એના વિશેની માહિતી જુદા જુદા તબીબો દ્વારા, વિદ્વાનો દ્વારા આપવામાં આવી રહી છે. તો એમાં હું સહભાગી થયો છું. ગઈકાલે એમાં ખાસ કરીને નિબંધ લેખન ઉપર વધારે ભાર અપાય છે. તો ગઈકાલે શરૂઆતમાં મહેન્દ્રસિંહ પરમારે નિબંધ સર્જન કેવી રીતે થાય છે, નિબંધ શું છે એની પૂર્વ ભૂમિકા ગોઠવી અને શિબિરની શરૂઆત કરી આપેલી. ત્યારબાદ દલપત પ્રજ્ઞા સાહેબે ચિંતનાત્મક નિબંધ વિશે થોડી વાત કરેલી. એના પછી સાંજે અત્યાર ગોરીસાગરે હાસ્ય નિબંધ વિશે વાત કરેલી. આજે સવારે જે સેશન શરૂ થયું એની અંદર શ્રી અજય રાવલે લલિત નિબંધની વાત કરેલી. તો બધા જ વ્યાખ્યાનોના જે અત્યાર સુધી અમે સાંભળ્યા છે એનું મોરલ, એનો સાર એવો નીકળે છે કે શિક્ષકો હોય કે પછી પીએચડીના શોધાર્થીઓ હોય, એ સાહિત્ય વાંચતા હોય છે, ભણાવતા હોય છે, પણ રીડ બિટવીન ધ લાઇન, સાહિત્યને સમજવું કેવી રીતે, એના તરફ જવું કેવી રીતે, એટલે પહેલા તો એને વાંચીને સમજીએ અને પછી એનું સર્જન કેવી રીતે થાય છે, એના તરફ અમને જે અંગુલી નિર્દેશ કરી આપવાનું કામ આ વિભાગમાં વક્તવ્યમાં કરી રહ્યા છે એ ખૂબ સરાહનીય છે. બીજી વસ્તુ કે આવતીકાલે અમને કેવી રીતે ઉપયોગી થશે, તો એક તો પીએચડીમાં તો કામ લાગે છે, પણ આવતીકાલે જ્યારે હું શિક્ષક બનું કે અધ્યાપક બનું અને કોઈ શાળાની અંદર કે મહાશાળાની અંદર કે કોલેજની અંદર ભણાવવા જવાનું થાય, ત્યારે અહીંયા જે વિદ્વાનોએ વક્તવ્ય આપ્યા છે અને જે ચાવીઓ આપી છે નિબંધો ખોલવાની, વાંચવાની અને એનું સર્જન કેવી રીતે કરવાનો, એનો અભ્યાસ કેવી રીતે કરવાનો, તો એ મને ત્યાં વિદ્યાર્થીઓની સમક્ષ જ્યારે હું રજૂઆત કરતો હોઈશ ત્યારે મને ચોક્કસ એ કામ લાગશે. તો એકાંતે આ જે આખી શિબિર છે એ શિક્ષક માટે અને શોધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહે તેવી છે. આભાર.